वेलकम टू न्यू व्लॉग, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय योगेश्वर। तो आजे तो मैं अबे जाइए छे हमारा मासी ना घरे, એમનો છોકરો છે ને દૂધની તપેલી પડતા બળી ગયો છે તો ખબર કાઢવા માટે, અને આ બાજુ જો અમારા લાલાજી યેલો યેલો આજે પીઠી દે લાગે છે એમને, યેલો દે ના જો તાબરિયા ક્યાં જવું છે હે, ક્યાં જવું સીરો તારે જેમ સેવા જેમ સેવા પછી નાકમાં નોઝી કોને આવે છે? ફાઇનલી અમે પહોંચી ગયા છે માસીના ઘરે, અને આજે અમારા દર્દી જો બિચારો કેવો બળ્યો છે, ટી શર્ટ પહેરાઈ દીધું છે પાટો પેલો કરીને, અને આ બાજુ જો આ અમારા વિડીયા જોવે છે, જો હું કહી દીધું કે આ ટીવીમાં મારા ડેઇલી સ્કૂલેથી આવીને વિડીયા જોવે તે આજ, અને ઈ જ અત્યારે જે બળ્યો છે તે ઈ જ બળ્યો છે જે ડેઇલી અમારા વ્લોગ સ્કૂલેથી આવીને પહેલા જોવે અને પછી તે જમે છે ઈ ભાઈ, આજે જો અહીંયા ખાટલામાં સૂતા છે અને આ બાજુ જો મારા વિડીયા ચાલુ છે। પહોંચી ગયા છીએ ઘરે અને શ્વેતાએ બનાવી નાખી છે રસોઈ, રસોઈમાં તો શું છે તે ખબર નથી પણ હમણાં જમ્યા બેસીએ ત્યારે ખબર પડશે કે શ્વેતાએ શું બનાવ્યું છે તે। ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો જમવાનું મેનુ છે સેવ ટમેટાનું સબ્જી અને રોટલી, અને છે વઘારેલી ખીચડી ને કઢી, વઘારેલી ખીચડી છે અને કઢી છે। ફ્રેન્ડ્સ તો જો કાંસાની તાસલી છે અને લાકડાનો પાટલો, પહેલાના સમયમાં ગામડે બધા આવી રીતે ભોજન લેતા, પણ હજી મારા પપ્પા આવી રીતે જ જમે છે, કાંસાની તાસળી ને પાટલા ઉપર, આપણી કરતા અન્ન ઉપર રાખીને જમવાનું કે એવી જ રીતે અમારે જમે છે। ખાના પીના સબ હો ગયા હે, તો આરામ પે હમ થોડી દેર રહેતે યહાં પે જો અમારા હિતાંશ ક્યાં કર રહા હે, સાયકલ કાઢતા હે, વો ભી હિન્દી બોલતા હે, દેખો જાતે ઉપાડી જા તો એ સાયકલ આરે વળતો તૂટી જશે ને તો મામા મારશે, આ એનું તો નથી સારું રહેવા દેતો પણ હીરુ નું નત રહેવા દેતો। ફિક્સ કરો તો આરામ, પણ જવાનું થયું બહાર, તો અહીંયા શેમ્પુ કન્ડિશનર તો હું લાવી ન હોય તો જવાનું છું હેર વોશ કરાવવા માટે, તો હું જાઉં છું મારી ફ્રેન્ડ ની ત્યાં હેર વોશ કરવા માટે ક્રિષ્ના બ્યુટી ઝોન માં। ફ્રેન્ડ્સ તો ફાઇનલી પહોંચી ગઈ, ભાભી અમારા સાથે જોઈન્ટ થઈ ગયા છે, અમે જઈએ આજ અમારા ગામ નું સ્નેહ મિલન છે, તો આજ જાવી બધા ગામ વાળા મળશું, મજા આવશે, એન્જોય કરીશું, તો જોડાયા રહેજો, ચાલો નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। ખાલી બાજુના મેદાનમાં જમવા માટે તમને ભેગા નથી કર્યા, કદાચ જમવાનું ન રાખે તો એ ચાલે, આ તો લાગણીઓ છે એટલે જમણવાર બધી જગ્યાએ થાય,
પણ આ સ્નેહ સંબંધ શું કામ લખ્યું છે? સંબંધ શબ્દ એટલા માટે લખ્યો છે, આજ ઘણા બધા ઘરોની અંદર વહુ અને સાસુમાના સંબંધો વિખરાઈ રહ્યા છે. પેલો દીકરો વાત કરતો તો સરસ મજાની, એની ઉંમર નાની છે પણ એ સમજી શકે એવી આ ઘટનાઓ આજ સમાજમાં બની રહી છે. આજ સગો ભાઈ સવારે પેપર ખોલીએ અને પેપર ખોલતાની સાથે આપણને બે ચાર આત્મહત્યાની ઘટના, સગો દીકરો પોતાના બાપનું ખૂન કરી નાખે, બાપ પોતાના દીકરાને મારી નાખે, આવી ઘટનાઓ પેપરના પાને પાને આપને દેખાય છે. ત્યારે આ ગામ પરિવાર દ્વારા આજ એવો એક સંબંધનો સેતુ રચવા માટે આટલી મોટી જનમેદનીમાં આપણે બધા ઊભા થયા છીએ. પણ દિલથી આજ આપણે એવું નક્કી કરીને આ મેદાન છોડવું છે કે કદાચ ક્યાંક અબોલા હોય, કદાચ કોઈકને કાંઈક કહેવાઈ ગયું હોય તો એ માફી સાથે આપણા સંબંધો સુધરે એના માટે આ સ્નેહ સંબંધ રાખ્યો છે. 1,01,000 ના દાતા રમેશભાઈ શંભુભાઈ ખોખર અને એમને સન્માનિત કરવા માટે હું કમલેશભાઈ ગોરધનભાઈ ટીમ્બડીયાને વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ પધારશો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. શિક્ષક રડવા માંડ્યા કે હે ઈશ્વર, જો તારે મને ફરીથી માણસનો જન્મ આપવો હોય તો મને ફરીથી માણસ નહીં બનાવતો. ઈશ્વર હું તને દિલથી પ્રાર્થના કરું છું તારે મને જન્મ આપો ને તું મને મોબાઈલ બનાવજે, કારણ કે મારી માં જેટલી વાર એની પાસે મોબાઈલ રાખે છે ને એટલી વાર તો એ મને પાસે નથી રાખતી, એટલા માટે હું તને વિનંતી કરું છું તારે મને જન્મ આપો ને તો મને નવો જન્મ મોબાઈલનો આપજે, માણસનો નહીં આપતો. સ્નેહ સંબંધ કેવી રીતે રચાય, કેવી રીતે બાળકને સ્ટેજ મળે એના માટે રાત દિવસ મહેનત કરી છે એવા ચાર મિત્રોને હવે આ સ્ટેજ ઉપર સન્માનિત કરવા છે. બાબુભાઈ, ખીમજીભાઈ રાદડિયા, એવા જ અમારા દેવરાજભાઈ ગોવિંદભાઈ ટીમ્બડિયા, એવા અમારા ગોરધનભાઈ જાદવભાઈ રાદડિયા અને ભાવેશભાઈ રાઘવભાઈ રાદડિયા. ચાલે આ ક્રાંકચ ગામ દ્વારા આજે રક્તદાન કેમ્પ ની અંદર 101 બોટલ રક્તદાન ઓલરેડી થઈ ગયું છે અને ગામનો વિડીયો હવે અહીંથી આપણે નિહાળીશું. તમે વિડીયો ચાલુ રાખજો મિત્રો, એટલે સ્ક્રીન પર બધા દર્શન કરશે, કોઈ ઊભા ના થાય એના માટે ખાસ વિનંતી છે. દેવચંદભાઈ ખોખર એ બંને સન્માન કરવા માટે હવે આગળ આવશે. ગાજે છે ગીત જાહેત ના, વિચારજો આપણા ગામની અંદર હેતાંશ જયદીપભાઈ ખોખર એમણે ગલ્લો બનાવ્યો હતો, પપ્પા મમ્મીની સાથે વાત થઈ અને આ હેતાંશ નામના દીકરાએ ગામ માટે પોતાના ગલ્લામાંથી 2100 રૂપિયા ગામને અર્પણ કર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ આપણા દીકરાને વધાવી હેતાંશ જયદીપભાઈ ખોખર. યુવાનો, વડીલો દાન કરે તો બાળક કેમ રહી જાય, એમના ગલ્લામાંથી કપડાં લેવાના, બેટ લેવાના, રમકડાં લેવાના ગમતા હોય પણ આ ગામને દાન કરે છે, ત્યારે હેતાંશને આપણે જેટલા અભિવાદન આપીએ, જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ખૂબ ખૂબ આપણે હેતાંશનો આભાર વ્યક્ત કરીએ છીએ.
11,000 રૂપિયા 7,000 નો વધારો કરીને અર્પણ કરે છે. એવા જ નિકુંજભાઈ નરેશભાઈ ઝાલાવાડિયા, એમની દીકરી, એમના ઘરે જન્મ થયો છે. આજીવન 1100 ના દાતા દેવો બને છે. આ આપણા ગામના ખોજા પરિવારના નવયુવાન છે. સામેથી મેં કીધું કે ભાઈ અમારે એમનું સન્માન કરવા માટે અમને કહેજો. એનું કારણ તમને પહેલા કહ્યું. આ નૌશાદભાઈ આખા વિશ્વની અંદર લોકોના મોઢા પર હાસ્ય લાવવાનું કામ કરે છે. ઓનલાઈન તમે એને ક્યારેક સર્ચ કરજો અને તમે એમને જોજો. અને અહીંયા મફતભાઈ સન્માન કર્યું ને, બાકી મારો કાર્યક્રમ હતો 2 દિવસ પહેલા વેરાવળ. તો વેરાવળ ની અંદર એક ભાઈ જાહેરાત કરી કે આપણા ગામના સરપંચ નૌશાદ કોટડિયાનું સાલ ઓઢાડીને સન્માન કરશે. આમથી હું આવ્યો, આમથી સરપંચ આવ્યા, હાથમાં સાલ પકડીને ઉભા રહ્યા. તો મેં કીધું ઓઢાડી દો, મને કે હોઈ જાઓ તો ઓઢાડો ને ભાઈ. બુદ્ધિ નથી એમ કે અદભુત બુદ્ધિ છે ભાઈ. બેનો જેટલી અદભુત બુદ્ધિ કોઈ પણ નથી. આજે હું અહીંયા આવતો હતો ને, મારી ઘરવાળી લઈને આવતો હતો, ટુ વ્હીલ લઈને. તો મારે વળવું હતું ને, તો મેં સાઈડ લાઇટ ચાલુ કરી. મારી ઘરવાળી હાથ બહાર કહી દો, આમાં મામા. મેં કીધું હાથ તું અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે ત્યાં ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. તો હું ત્યાં પહેલી વાર ગયો ને, તો હું ત્યાં આફ્રિકાની અંદર ઉતરો ને, તો હોટલમાં ઉતરો હતો, તો હવારના પોરમાં ઓલો કાળિયો આવે અને ડોરબેલ વગાડે, એટલે મને નૈના કોઠી વાત કરે. મને કે જામ બોંધિયા. મેં કીધું નૌશાદ કોટડિયા. તો હોય જાય. બીજે દિવસે સવારમાં પાછો આવે, ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલું એટલે પાછું બોલે, જામ બોંધિયા. મેં કીધું નૌશાદ કોટડિયા. હું આણતી સુધી આવ્યું. નવમા દિવસે બાવચંદ કાકા જેવા સજ્જન માણા આવ્યા. મને કે તારું નામ નથી પૂછતા. મેં તો અરે, મન કે આઈની ભાષામાં ગુડ મોર્નિંગ કે છે. હવે મેં કીધું મને આવડી ગયું. 10મા દિવસે પેલી ફૂક મેં મારી. જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પેલી ફૂક મેં મારી. મેં કીધું જામ્બો બોંધિયા. મન કે નૌશાદ ખોતરિયા. ઊંધું થઈ ગયું. બોલો. એટલે અહીંયા આપણે ગામની માટીમાંથી 7 ધોરણ ભણીને આવ્યો અને એટલા દેશ ફરવાનું મને સદભાગ્ય મળ્યું. સાહેબ, એ ગુજરાતી મીડિયમમાં મને પ્રેમજીભાઈ ભણાવતા. અને ભાઈ, જે પ્રેમજીભાઈ ભણાવતા, અને આપણા સમયની અંદર તો અત્યારના છોકરાને સ્કૂલની અંદર તમે જુઓ ને, અમે તિંગા ટોળી કરીને જતા. પ્રભુદાસભાઈની દુકાન પાસેથી આમ લીટા પડ્યા હોય ને તો સમજી લેવાનો કે આને કુમારશાળા લઈ ગયા. જૂની કુમારશાળા હતી ત્યાં, અને લીટા પાડીને લઈ જતા. અત્યારના છોકરાઓ તમે જુઓ, સવારમાં 6 વાગ્યામાં નાઈ ધોઈને તૈયાર થઈ અને સ્કૂલની વાનમાં વયા જાય. આપણે પૂછીએ તને કોણ ભણાવે, તો તરત કે મને સ્મિતા મેડમ ભણાવે. એટલે અમુક વાલીઓ મૂકવા હોતે જાય. અને અમારા સમયની અંદર સાહેબો કેવા હતા, માથે કાળી ટોપી, કાનમાં મોટા મોટા વાળ ને મોટા જબર ચશ્મા ને દોરીને, એવા હાથમાં લાકડી ને આપણને જવાનું મન ન થાય. આમ જોવા જોરદાર મેનુ છે, ઓ ક્રાકસ ગામનું છે, આમાં કાંઈ ન ઘટે, ફૂલ ડિશ છે કમ્પ્લીટ. જે સ્વયંસેવક સમિતિમાં કોઈ પણ વ્યક્તિ હતા, દરેક એકવાર આવી જાય, બધાનો ફોટો એક સાથે આવી જાય. નૌશાદભાઈ કોટડિયા પણ છે સાથે. તો જેટલી વસ્તુ ત્યાંથી આપી ને તમને બતાવશું એક એક વસ્તુ. જો આ છે ક્રાકસ ગામનો પરિવારનો, આ ત્યાં પપ્પાએ લગાવ્યું હતું, તમે જોયું હશે એના ફોટામાં. પછી બીજું છે, આ જે હેતાન છે પૈસા લખાવ્યા ને એના ગલ્લામાંથી, આ એની સ્લીપ આપી છે. આ હેતાન છે લખાવેલા પૈસા છે. પછી જોરદાર એક વસ્તુ છે, જોજો બતાવો. આ આપી છે સાલ, જો મસ્ત કપડું છે, આ કંપનીની છે ને, મસ્ત કપડું, પ્યોર કોટન ની લાગે છે. શ્રી રમેશભાઈ શંભુભાઈ ખોખર. અને જુઓ કેટલી મસ્ત બનાવી છે. આ કઈ જગ્યાએ મૂકશું આપણે? હું ને આપતા હતા ત્યારે જો વાત કરતી હતી. મેં કીધું સપના, મેં કીધું ટ્રોફી ની જગ્યા, મેં કીધું છે ને. અરે વાહ, ઘરમાં મસ્ત જગ્યા લાગી ગઈ. ઓ ભાવે લગાવી દીધી. જુઓ
કેટલી મસ્ત લાગી ગઈ. અરે વાહ, જો આ આ ટ્રોફી છે ને ઈ પપ્પાની, આ છે ભાઈની, અને જે આ છે ને આ ઈ મારી, અને આ જે છે ને આ ઈ ભાભી લેવા, અને આ સપના લઈ, આ સપના નો છે ઓલો ભાભી નો, ભાભી લેવા, મમ્મી નો ભાઈ, આ ભાભી નો છે, ઈ ભાભી નો છે, અચ્છા આ સપના નું છે, આ ભાઈ નું છે, આ મૂર્તિ મમ્મી ની છે. બધાને કઈક ને કઈક મળેલું જ છે. જો આ વસ્તુ એક છે, બતાવું તમને, આ તમે ક્યારે જોયું હોય, ન જોયું મને આઈડિયા નથી, અને આમ ખોલવાનું આવે અને અંદર થી આ આવે. કાલે સવારે 9 વાગે નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ. જે ਜੀ ਕਰਦਾ ਕਪਤਾਨ ਹਾਂ ਦੇ ਜਲਸੇ ਤੇ ਨੱਚਣੇ ਤੋਂ ਮੇਰਾ ਅੱਜ ਜੀ ਕਰਦਾ, ਜੀ ਕਰਦਾ, ਜੀ ਕਰਦਾ, ਕਪਤਾਨ ਹਾਂ ਦੇ ਜਲਸੇ ਤੇ ਨੱਚਣੇ ਤੋਂ ਮੇਰਾ ਅੱਜ ਜੀ ਕਰਦਾ.